નમસ્કાર મિત્રો, એક્ઝામ સાથે ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે. જે લોકોએ કંડક્ટરની ભરતી માટેનું ફોર્મ ભરેલ હશે એ લોકો આતુરતાપૂર્વક કોલ લેટર માટેની રાહ જોઈ રહ્યા હશે. તો આ વિડીયોમાં આપણે એના વિશેની જ માહિતી લઈ આવીએ છીએ. કંડક્ટરની ભરતી માટેની લેખિત પરીક્ષા તારીખ 10/6/2018 રોજ લેવામાં આવનારી છે. તો એ પરીક્ષામાં કયા કયા ઉમેદવારોને હાજર થવાનું રહેશે અને કયા કયા ઉમેદવારો માટે કોલ લેટર નીકળ્યા છે એ આપણે આ વિડીયોમાં જોશું. અને ધોરણ 10, ધોરણ 12 અને સ્નાતકના પર્સન્ટેજના આધારે કેટલા માર્ક્સે મેરિટ અટકેલ છે એ આપણે આ વિડીયોમાં જોશું. તો આ વિડીયો અંત સુધી જોશો જો તે જેથી તમને દરેક કેટેગરીના ઉમેદવારોને કટ ઓફ માર્ક્સની જાણકારી મળી શકે અને તમે તમારા કોલ લેટર ડાઉનલોડ કરી શકો. તો શરૂ કરીએ. હવે સબસ્ક્રાઇબ કીજીએ ચેનલ કો ઓર હમારી વિડીયોઝ મિસ ના કરને કે લિયે દબાઈએ ઇસ બેલ આઇકન કો. નિગમની કંડક્ટર કક્ષાની ભરતી માટે પ્રસિદ્ધ કરાયેલ જાહેરાત ક્રમાંક GSRTC 2017-18-32 ની તારીખ 10/6/2018 રોજ લેવામાં આવનાર OMR લેખિત પરીક્ષા માટે મેરિટ માર્ક્સ ગણવાની પદ્ધતિ અને કેટેગરી વાઇઝ અટકેલ મેરિટ માર્ક્સની વિગત અહીંયા રજૂ કરેલી છે. સૌથી પહેલાં જોઈએ મેરિટ માર્ક્સ ગણવાની પદ્ધતિ. તો આપણે અગાઉના સિલેબસના વિડીયોમાં જોયું હતું એ રીતે ધોરણ 10, ધોરણ 12 અને સ્નાતક માટેના માર્ક્સ કઈ રીતે ગણવામાં આવશે એ અહીંયા આપવામાં આવ્યું છે, એ ફરી વખત જોઈ લઈએ. સૌથી પહેલાં ધોરણ 10ના 40% છે, એટલે કે ધોરણ 10માં મેળવેલ ટકા હોય એના 40% ગણવામાં આવશે. ધોરણ 12માં મેળવેલ ટકાના 20% ગણવામાં આવશે અને કોલેજમાં મેળવેલ ટકાના 10% માર્ક્સ મેરિટ માટે ગણવામાં આવશે. આ ત્રણેય એટલે કે ધોરણ 10, ધોરણ 12 અને સ્નાતકના માર્ક્સના મેરિટ માર્ક્સ ગણીએ અને હવે જોઈએ કે કયા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે, એટલે કે કેટલા માર્ક્સ મળેલ તમારા ધોરણ 10, ધોરણ 12 અને સ્નાતકના થતા હોય તો તમને બોલાવવામાં આવ્યા છે કે નહીં એ તમે હવે જાણી શકશો. હવે જોઈએ OMR લેખિત પરીક્ષા માટે અટકેલ મેરિટ માર્ક્સની વિગત. સૌથી પહેલાં જોઈએ તો બિન અનામત સામાન્ય કેટેગરીમાં આવતા ઉમેદવારો હોય તો જે લોકોને 46.614 માર્ક્સ મેરિટ એટલે કે મેરિટ થતા હોય ધોરણ 10, ધોરણ 12 અને સ્નાતકના એમને જ બોલાવવામાં આવેલા છે. બીજું છે બિન અનામત પરંતુ મહિલા ઉમેદવારો માટે આ મેરિટ 43.961 સુધી અટકેલું છે. ત્યાર પછી ત્રીજા નંબરે આવે છે શારીરિક અને શૈક્ષણિક પછાત એટલે કે SEBC ઉમેદવારો માટે સામાન્ય ઉમેદવારોને 44.009 માર્ક્સે મેરિટ અટકેલું છે. એ જ કેટેગરીમાં એટલે કે શારીરિક અને શૈક્ષણિક પછાતમાં મહિલા ઉમેદવારો માટે મેરિટ છે 37.739. પછી આવે છે અનુસૂચિત જાતિ જેમાં સામાન્ય ઉમેદવારો માટે 44.30 અને અનુસૂચિત જાતિ મહિલા ઉમેદવારો માટે 41.334. ત્યાર પછી આવે છે અનુસૂચિત જાતિ સામાન્ય ઉમેદવારો માટે 41.609 અને અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવારો માટે 40.067. માજી સૈનિક એટલે કે બિન અનામત સામાન્ય ઉમેદવારો માટે 22.340 અને માજી સૈનિક શારીરિક અને શૈક્ષણિક પછાત ઉમેદવારો માટે 23.340. માજી સૈનિક અનુસૂચિત જાતિ સામાન્ય ઉમેદવારો માટે 27.884 અને માજી સૈનિક અનુસૂચિત જનજાતિ સામાન્ય ઉમેદવારો માટે 22.4 માર્ક્સે મેરિટ અટકેલ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધોરણ 10, ધોરણ 12 અને સ્નાતક આ બધાના મેરિટની ગણતરી કર્યા બાદ તમારા મેરિટ અને તમારી કેટેગરી પ્રમાણે તમે અહીંયાથી એ જાણી શકો છો કે તમારે તમને લેખિત પરીક્ષા માટે એટલે કે OMR પરીક્ષા માટે
બોલાવવામાં આવેલ છે કે નહીં. એ સિવાય બીજી નોંધ જોઈએ તો મેરિટ યાદી નિગમની જોગવાઈ મુજબ જાહેરાતમાં દર્શાવેલ ભરવાની જગ્યાના 15 ગણા ઉમેદવારો માટે તૈયાર કરાયેલ છે. એટલે કે જે જાહેરાત માટે આપવામાં આવી હતી જેટલા ઉમેદવારો માટે, એના 15 ગણા ઉમેદવારો માટે જ બોલાવવામાં આવેલ છે. એટલે એ ધ્યાનમાં રાખવું. એ સિવાય ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રકમાં ખોટી વિગતો કે પોતાની જગ્યાએ સહી અપલોડ કરેલો હોય એવા ખોટા ઉમેદવારી અરજીપત્રકમાં જે લોકોએ દર્શાવેલી હોય એવા ઉમેદવારોને રદ કરવામાં આવેલ છે. એટલે કે એ લોકોને આમાં ગણતરીમાં લેવામાં આવ્યા નથી. એ સિવાય એક કરતાં વધુ અરજીપત્રકો ભરવામાં આવેલ હોય તેઓનું છેલ્લું ભરેલ અરજીપત્રક જ વિચારણામાં લેવામાં આવેલ છે અને અગાઉના ભરેલા અરજીપત્રકો રદ કરવામાં આવેલા છે. તમે તમારો કોલ લેટર GSRTCની વેબસાઇટ ઉપરથી રિક્રુટમેન્ટ વિભાગમાં જઈને ડાઉનલોડ કરી શકો છો, જ્યાં તમને વધારાની માહિતી પણ આપવામાં આવેલી છે. મિત્રો, આમાં આ વિડીયોમાં આપણે અટકેલ મેરિટ જે જ્યાંથી અટકેલ છે તે જોયું અને હવે તમારે લેખિત પરીક્ષા આપવાની રહેશે, જેના 30% માર્ક્સ ફાઇનલ મેરિટ જે બનશે એમાં ગણતરીમાં લેવામાં આવશે. મિત્રો, આ વિડીયોમાં આપણે આવનારી કંડક્ટરની ભરતી માટેના કટ ઓફ માર્ક વિશે જોયું. ઘણા મિત્રોને મને એવા કમેન્ટ્સમાં અને મેસેજ આવે છે કે ગયા વર્ષે મેરિટ કેટલા માર્ક્સે અટકેલું હતું. તો બધાને હું એ જણાવી દઉં કે આ વર્ષનું મેરિટ બહાર પડી ગયેલું છે, તો હવે ગયા વર્ષનું મેરિટ કેટલું હતું એ જાણવાની બહુ જરૂરિયાત લાગતી નથી. તો તમે બધા જ કોલ લેટર આ મેરિટના આધારે ડાઉનલોડ કરી શકો છો, જે તમે ઓજસની વેબસાઇટ ઉપરથી પણ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, હવે લેખિત પરીક્ષાની તૈયારી માટે અત્યારથી જ મહેનત ચાલુ કરી દો અને આવનારા 15 દિવસમાં જ લેખિત પરીક્ષા આવનારી છે. તો અમે વિડીયો મૂકેલા જ છે આપણી ચેનલમાં, એમાંથી તમે પ્રિપેરેશન કરી શકો છો. એ સિવાય પણ તમે ઘણું બધું મટીરિયલ મેળવેલું જશે તો એ બધું તમે શરૂ કરી શકો છો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસ જણાવજો અને તમારી કોઈ પણ ક્વેરીઝ હોય તો એ કમેન્ટ્સમાં જરૂર જણાવજો. ફરી મળીશું બીજા વિડીયોમાં. થેન્ક યુ. બાય બાય.